गीर सोमनाथ जिल्लामां धोधमार वरसादने कारणे सूत्रापाड़ा पंथकमां खेतरोमां वरसादी पाणी भराई जता पाकने भारे नुकसान थयुं छे। खेडूतोना उभा पाक जेवा कि मगफळी, सोयाबीन, कपास जेवा पाको निष्फळ जवानी अणी पर छे, त्यारे खेडूतो चोमासु सीझननो पाक निष्फळ જતા સરકારી વળતરની માંગ કરી રહ્યા છે। તુમો પાણી ભરાણા છે, રેસ ફૂટી ગયા છે, આવે સમયે આજે ખેડૂત લાસાર અને બિસારો બની ગયો છે, ત્યારે સરકારે આના માટે યોગ્ય નિર્ણય લઈ અને વેલામાં વેલી તકે સર્વે કરાવે અને હાસુ સર્વે પ્રમાણે ખેડૂતને પાંચ પૈસાનો ફાયદો થાય, જેથી કરી એના બી બિયારણના ખર્ચા નીકળે, આવું સરકારે એક આયોજન કરી અને આ વિસ્તારને આવરી લઈ અને એને મોટા મોટી સહાય મળે એવું કરવા। એટલું મગફળીનું નુકસાન છે કે એની વાત પૂછો એમ, આજ સુધીમાં 24 તારીખથી આજ સુધીમાં 25-65 ઇંચ જેટલો વરસાદ થયો અને મગફળીનો પાક હાવ ફેલ થઈ ગયો છે। ગયા વખતે પણ અમારે શિયાળો ઉનાળો લીધો ત્યારે પણ માવઠું જૂથો અમારા હાથમાંથી ઘઉં પવાઈ ગયા હતા, બીજો ઘણો મોલ વહી ગયો હતો। આ વખતે પણ મગફળી હાથમાં છે, હાથમાં હતી અને આ 65 ઇંચ વરસાદ પડ્યો એની હિસાબે નાશ થઈ ગયો છે। એટલે અમારે સરકારશ્રીને એ કહેવાનું છે કે વહેલામાં વહેલે તકે પાક નિષ્ફળ હોય, વીમો હોય, ગીર સોમનાથમાં વહેલા આપે એવી અમારી સરકારશ્રીને માગણી છે।